અને હવે વાત કરીએ બેરોજગાર ગુજરાતની. વિકાસના નારાવાળા ગુજરાતમાં સામે આવેલી બેરોજગારીની જો વાત કરવામાં આવે તો બેરોજગારીની એક વર્વી વાસ્તવિકતા સામે આવી છે. ગુજરાત સરકારે ક્લાસ 3ની 12,000 જગ્યાઓ માટે અરજી મંગાવી અને આ 12,000 જગ્યાઓ માટે અત્યાર સુધી 38 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જી હા, 12,000 જગ્યાઓની સામે 38 લાખ ઉમેદવારો. આ આંકડો વિકાસનો નારો આપનાર રાજ્ય ગુજરાતનો છે. ગુજરાતના ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ સરકાર મોટા પાયા પર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી હોવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ જુદા જુદા સરકારી ભરતી મેળામાં યુવાનોની ભીડ કંઈક અલગ જ જણાવી રહી છે. ભરતી મેળાઓમાં યુવાનોની લાંબી લાંબી લાઈનો જ જણાવે છે કે ગુજરાતમાં યુવાનોને કેટલી રોજગારી મળે છે. માત્ર તલાટીની જ 1800 જગ્યા માટે 19 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે, તો પોલીસ કોન્સ્ટેબલની 9,713 જગ્યા માટે 8.76 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. 334 વન સુરક્ષા કર્મીની જગ્યા માટે 4.84 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે, તો મુખ્ય સેવિકાની 275 જગ્યાઓ માટે 2 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. ડેપ્યુટી ચીફનીસની 77 જગ્યા માટે 2.5 લાખ, તો રિસર્ચ ઓફિસરની માત્ર 7 જગ્યા માટે 6,000 લોકોએ ફોર્મ ભર્યા છે. આટલા મોટા પ્રમાણમાં સરકારી નોકરી માટે ભરાયેલા ફોર્મ પરથી ગુજરાતમાં કેટલા લોકો બેકાર છે તે જાણી શકાય છે. સરકારી ભરતી મેળામાં યુવાનોએ ભરેલા ફોર્મના આંકડા તો તમે જોયા, પરંતુ ગુજરાતમાં બેરોજગારીનું ઉદાહરણ પણ સામે આવ્યું છે. પંચમહાલના એક શિક્ષિત યુવકને રોજગારી ન મળતા ગોધરાના બામરોલી રોડ પર ફૂટપાથ પર ખોલવી પડી છે બૂટ ચપ્પલ રિપેરિંગની દુકાન, જેનું નામ છે શિક્ષિત બેરોજગાર દ્વારા સંચાલિત બૂટ ચપ્પલ રિપેરિંગ સેન્ટર. ફૂટપાથ પર શરૂ થયેલી દુકાને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના, પરંતુ ગોધરામાં મામાના ઘરે રહીને 12 સુધીનો અને એમપીમાં બીકોમ સુધીનો અભ્યાસ કરેલ ઓમવીર માંડલે થાકીને ગોધરામાં જ બૂટ ચપ્પલ રિપેરિંગની દુકાન શરૂ કરી છે. 24 વર્ષના ઓમવીરે અત્યાર સુધી સરકારે યોજેલા અનેક ભરતી મેળામાં ભાગ લીધો અને અનેક વાર ફોર્મ ભર્યા, પરંતુ ઓમવીરને ન તો કોઈ સરકારી ભરતી મેળામાં નોકરી મળી, ન તો કોઈ ખાનગી કંપનીમાં એપ્રેન્ટિસમાં તેને પ્રવેશ મળ્યો. અંતે જીવન નિર્વાહ ચલાવવા ફૂટપાથ પર જ બૂટ ચપ્પલ રિપેરિંગ સેન્ટર ખોલવું પડ્યું. આઈટીઆઈની અંદર જે ભરતી મેળો યોજવામાં આવ્યો અને એની અંદર કહેવામાં આવ્યું કે આઈટીઆઈ ફિલ્ડ વર્કના જે કારીગરો છે તેમને અમે લોકોએ અમુક અમુક કંપનીઓ દ્વારા આટલા લોકોને જોબ આપવામાં આવી છે. જો શું એ લોકોને આટલી જોબ આપવામાં આવી હોત તો બીકોમ પ્લસ આઈટીઆઈ થયેલા આ છોકરાએ અહીં ગાડી મોજી કામ કરવા માટે રોડ પર બેસવું પડ્યું હોત? એવું નથી કે ઉમવીરે માત્ર બીકોમના ફાઇનલ યર સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ સરકારી ભરતી મેળામાં રોજગારી મળી જાય તે હેતુથી ઉમવીરે કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કોમ્પ્યુટર ટ્રેનિંગ કોર્સ પણ કર્યો છે. છતાં વારંવાર ઓમવીરને નિરાશા જ મળી છે. મામાના ઘરે અભ્યાસ બાદ ટૂંકા સમય માટે ઓમવીરે એક મિલમાં પણ નોકરી કરી, પરંતુ અભ્યાસ પ્રમાણે રોજગારી ન મળતા અંતે ઓમવીર મામા પાસેથી જ મોચી કામ શીખ્યો. મોચી કામ કરીને પણ ઓમવીરને હાલ માત્ર 6-8 હજારની જ આવક મળે છે. ઓમવીરની દુકાનનું નામ જ સરકારના રોજગારી મેળા દ્વારા અપાતા રોજગારીના દાવાઓને લપડાક સમાન છે. જ્યારે ઓમવીરની દુકાનનું નામ વાંચીને ઉમેરની દુકાને આવતા ગ્રાહકો પણ સરકારના ભરતી મેળાને વખોડી રહ્યા છે. એ બધા ખોટા વાયદા કરે છે. એમનું કઈ નક્કી નથી હોતું કે બધા જે ભરતી લે છે, બધા મોટા લોકોને ભરતી હોય છે, મોટા લોકોને બધા છોકરા છોકરી ભરતી હોય છે, જે નીચે નિમ્ન ક્લાસના જે લોકો હોય છે એના માટે કશું હોતું નથી સાહેબ. 12,000 સરકારી નોકરી સામે 38 લાખથી વધુ યુવાનોએ ફોર્મ ભર્યા. આ આંકડા રાજ્યની બેરોજગારી અને કથળેલી સ્થિતિને ઉજાગર કરે છે. નોકરીથી વંચિત શિક્ષિત યુવાનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ 12,000 કે 13,000ની અત્યારે ભરતી છે, પણ પછી ટૂંક સમયમાં જ, એટલે 2 મહિના થશે, 3 મહિના થશે, તો પાછી 20-25 હજારની ભરતી આવશે. એવી રીતે કુલ 2.5 લાખ
લોકોને સરકારમાં સારા સક્ષમ લોકોને સમાવેશ થવાનો છે. અત્યારે પ્રિપરેશન તો અમે ક્લાસ 1, 2, 3 બધાની સાથે જ કરીએ છીએ, પણ સામે ભરતીની જેટલી ભરતી છે તેની સામે કેન્ડિડેટ જે પ્રિપરેશન કરવાવાળા છે તે વધારે છે. સરકારે જે 38,000ની વેકેન્સી બહાર પાડી છે એ તો 38,000 જે બેરોજગાર છે એ લોકોના માટે છે, પરંતુ દેશમાં 38 લાખ કરતાં પણ વધારે બેરોજગારી છે, તો બાકીના લોકોનું શું થશે? સરકાર એવું કહે છે કે જે 12 રસ્તા પર પકોડા વેચવાવાળા છે એ બેરોજગાર નથી. અગર હું આટલું બધું ભણીને ને મને પકોડા ને પાણીપુરી કે એ જ વેચવું હોય તો બેરોજગારી એને જ કહેવાય ને? આટલું બધું ભણી ગણીને પણ અગર મારે પકોડા વેચવા છે તો શું કામ હું એન્જિનિયરિંગ કરું? મારી પરિસ્થિતિ જોઈને મને મારા પોતા પર અફસોસ થાય છે કે જે મને નોકરી મળવી જોઈએ સરકાર તરફથી એ નોકરી મને મળી નથી, ને આજે હું નોકરી એવું કામ ધંધા કરું છું, છોટું મોટા કામ મજૂરી કામ કરું છું.